નમસ્કાર. શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપરડા ઓનલાઈન એજ્યુકેશનમાં હું મેતા સુમિતા વિદ્યાર્થીઓ તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ એકાઉન્ટ વિષય, એની અંદર ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુ એ આપણે ઘણા વિડીયોથી ભણી રહ્યા છીએ. તો લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું 8 માર્કનો જે દાખલો આ ચેપ્ટરમાંથી પૂછાવાનો છે એનો આપણે અભ્યાસ એક ઉદાહરણ સમજ્યું હતું. તો આજે આવું જ એક ઉદાહરણ આપણે સમજશું. તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 232 ઉપરનું ઉદાહરણ છે. આગલા જે દાખલાની અંદર આપણે જોયું હતું એ આમનોંધ સાથેનો દાખલો હતો. આ દાખલાની અંદર આમ નોંધ છે એ આપણે બનાવવાની નથી, એ સિવાયની તમામ વસ્તુ આવશે, એક આમ નોંધ આવશે નહીં. પણ આમ નોંધ આપણને સરળતાથી આવડતી હોય, આમ નોંધ બરાબર આવડતી હોય તો આપણને દરેક ખાતાની અંદર ખતવણી પણ વ્યવસ્થિત રીતે આવડશે. એ હું તમને દરેક વિડીયોમાં કહેતી રહું છું, તો એ બાબતની તમે ખાસ નોંધ લેજો. તો વિદ્યાર્થીઓ, આપણે ઉદાહરણ નંબર 14 છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં રકમ જોઈએ. અજય, અલ્પા અને અમય એક પેઢીના ભાગીદારો છે. તેઓ નફો નુકસાન અનુક્રમે 50%, 30% અને 20%ના પ્રમાણમાં વહેંચે છે. 31/3/17 રોજ તેની પેઢીનું પાકું સરવૈયું નીચે પ્રમાણે હતું. પાકું સરવૈયું મૂડી દેવા રકમ રૂપિયા, મિલકત લેણા રકમ રૂપિયા. મૂડી ખાતા અજયની છે 60,000, અલ્પાની છે 50,000, અમયની છે 80,000 અને ટોટલ 1,90,000. રોકાણ વધઘટ ભંડોળ 20,000, કામદાર વળતર અનામત 30,000, લેણદારો 40,000, પ્રોવિડન્ટ ફંડ 60,000 અને મૂડી દેવાનો ટોટલ છે 3,40,000. મિલકત લેણા પાઘડી 50,000, અન્ય કાયમી મિલકત 1,00,000, રોકાણો 60,000, દેવાદારો 70,000 માઇનસ ગાલખા દનામત 6,000, 12 કોલમમાં 64,000, સ્ટોક 20,000, રોકડ 16,000, નફા નુકસાન ખાતું 30,000 અને ટોટલ 3,40,000. ત્યાર પછીના હવાલા આપણે જોઈએ. 1/4/2017 અજય નીચેની શરતોથી નિવૃત્ત થાય છે. કામદાર વળતરનો દાવો 20,000 સ્વીકારો. રોકાણોની બજાર કિંમત 45,000 છે, જે ચોપડે લાવવાની બાકી છે. દેવાદારો ઉપર 2,000 ગાલખાત માંડી વાળવી અને 5% ગાલખા દનામત રાખવી. અન્ય કાયમી મિલકતોની કિંમત 20% વધારવી. ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત પડતર કિંમત કરતાં 600 રૂપિયા વધારે આંકવામાં આવેલ છે, જે હવે પડતર કિંમતે નોંધવાની રહેશે. પેઢીની પાઘડીનું મૂલ્ય 1,00,000 ગણું. અજયને 10,000 રોકડા ચૂકવવાના. અલ્પા અને અમયનું 9 નફા નુકસાનનું પ્રમાણ 1:4 રાખવું. આટલી માહિતી ઉપરથી આપણે કરવાનું છે શું? તો કે પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું સર્વે, આ 3 વસ્તુ તૈયાર કરવાની છે, 3 ફોર્મેટ તૈયાર કરવાના છે. પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, નિવૃત્તિ બાદનું પાકું સર્વે, આ 3 વસ્તુ તૈયાર કરવાની રહેશે. તો સૌથી પહેલાં વિદ્યાર્થીઓ શું કરવાનું? રકમ બરાબર વાંચી લેવાની,
ત્યાર પછી કીધેલા ફોર્મેટ જે છે આપણને બનાવવાના છે એ ફોર્મેટ આપણે પહેલાં દોરી લઈશું. તો અહીંયા પહેલું બનશે પુનઃમૂલ્યાંકન ખાતું, સેકન્ડ બનશે ભાગીદારોના મૂડી ખાતા, અને ત્રીજું આવશે 1/4/17 રોજ નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું. હવે તમને ખબર છે વિદ્યાર્થીઓ કે નિવૃત્તિના દાખલાની અંદર આપણે લાભનું પ્રમાણ ગોતવાનું હોય છે. તો અહીં તમે જોઈ શકો છો કે નવું પ્રમાણ આપેલું છે, જૂનું પ્રમાણ આપેલું નથી, આપેલું છે, બંને પ્રમાણ આપેલા છે, એટલે બંને પ્રમાણ પરથી આપણને લાભનો ભાગ છે એ આસાનીથી મળી જશે. તો સૌથી પહેલું કામ આપણે એ કરવાનું, તો સમજૂતીમાં જોઈએ નીચે અહીંયા પેજ નંબર 233 ઉપર લાભનું પ્રમાણ કેવી રીતે મળશે. તો અજય, અલ્પા અને અમયનું જૂનું પ્રમાણ, તો અહીંયા દાખલાની રકમમાં શરૂઆતમાં જ આપેલું છે કે એ નફો નુકસાન 50%, 30% અને 20% પ્રમાણમાં વેચે છે, એટલે કે 5:3:2. હવે ઘણાને એવું સમજાતું નહીં કે અહીંયા 50%, 30% અને 20% કઈ રીતે. તો 50%, 30% અને 20% આપેલું હોય તો ટકાવારી હંમેશા 100 હોય, તો આપણે છેદમાં 100 મૂકવાના. એટલે આ રીતે આવશે. એમ પણ તમે કરી શકો અને ડાયરેક્ટ તમે સમજી શકો કે 50, 30, 80 અને 20 છે એટલે ટોટલ 100 પૂરા થઈ જાય છે. એટલે 5:3:2 પ્રમાણ છે નફા નુકસાન. અલ્પા અને અમયનું નવું પ્રમાણ 1:4 છે. હવે બંને પ્રમાણ ઉપરથી પેલા સૂત્ર મૂકવાનું, લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. હવે અલ્પાનો લાભ બરાબર સૂત્રમાં કિંમત મૂકો, નવો ભાગ છે 1, એટલે અહીંયા ટોટલ થશે 4, 4 × 1 = 5 અને અહીંયા 10. મેં જેમ હમણાં તમને અહીંયા કીધું એમ કે 5/10, 3/10 ને 2/10 ઉપર નીચે 1 0 ઉડાડતા આ આવે છે, તો એ જ પ્રમાણે 5:3:2 છે એ પ્રમાણ છે. તો નવો ભાગ છે અલ્પાનો 1/5, અને જૂનો ભાગ છે 3/10. 5 અને 10 છે એનો લસા લેતા લસા 10 આવે છે. તો છેદમાં 10 લાવવા માટે 5 ને 2 વડે ગુણીશું અને અંશને પણ 2 વડે ગુણીશું, એટલે આવશે 2 - 3/10 અને બાદબાકી કરતા આવશે 1/10 અને એ પણ માઇનસમાં, એટલે કે અહીંયા લાભ નથી પણ કેવું છે, ત્યાગ છે. લાભ નથી પણ ત્યાગ છે. અમયનો લાભ સેમાં જ રીતના સૂત્રમાં કિંમત મૂકીએ, 4/5 - 2/10. ફરી પાછળ છેદમાં 10 લાવવા માટે 5 × 2, 4 × 2 એટલે 8, 8 - 2/10 એટલે આવશે 6/10. તો અહીં તમે જોઈ શકો છો કે અમયનો લાભ છે અને અલ્પાનો ત્યાગ છે, તો એને એ પ્રમાણે પાઘડી મળશે. તો આપણે એક ગણતરી પૂરી કરી, લાભનું પ્રમાણ ગોતવાનું. લાભનું પ્રમાણ મળી જાય પછી હવે પછી આગળ આપણે જોઈએ તો પાઘડીની ગણતરી કરીએ. અજય નિવૃત્ત થાય છે તેથી તેને મળવાપાત્ર પાઘડી. તો અજયનું પ્રમાણ જૂનું પ્રમાણ જોવાનું, તો અજયનું પ્રમાણ છે 5/10. તો ટોટલ પેઢીની પાઘડી છે અહીંયા હવાલામાં આપેલી છે કે પેઢીની પાઘડીનું મૂલ્ય 1,00,000 ગણો. 6 નંબર હવાલો, પેઢીની પાઘડીનું મૂલ્ય. તો 1,00,000માંથી એ અજય છે એને મળવાપાત્ર પાઘડી કેટલી, તો કે 1,00,000 × 5/10. એટલે 5×10 કરશો એટલે આવશે 50,000 રૂપિયા. તો અહીંયા અજય નિવૃત્ત થાય છે તો એને 50,000 આપવાના રહેશે. હવે બાકીના ભાગીદારો લાભના પ્રમાણમાં આપશે. તો અલ્પાનો ત્યાગ હોવાથી અલ્પાએ આપવાની રહેશે નહીં, તો એને મળશે, એને પણ પાકડી મળશે કારણ કે એનો ત્યાગ છે. એટલે તો નવું પ્રમાણ છે અલ્પા અને અમયનું 1:4,
તો અહીંયા આપણે અલ્પાનો ત્યાગ હોવાથી એના લાભના પ્રમાણમાં છે પાઘડીની ગણતરી કરીએ તો 1,00,000 × 1/5 એટલે આવશે 20,000 સોરી 1,00,000 × 1/10 અહીંયા તો એનો ભાગ આવશે 10,000 50,000 જે પાઘડી ચૂકવવાની છે અજય નિવૃત્ત થઈ છે ને ચૂકવવાની છે અને અલ્પાનો ત્યાગ છે એટલે એના ત્યાગનો ભાગ છે 1/10 એટલે 1/10 છે એ પ્રમાણમાં છે એને મળવા પાત્ર પાઘડી ત્યાગના પ્રમાણમાં મળશે એને 10,000 રૂપિયા અને આ બધું 50,000 ને 10,000 ટોટલ છે એ 60,000 રૂપિયા છે એ કોણ ચૂકવશે તો કે જેને લાભ મળતો હોય તે હવે અહીંયા અમયને એકને જ લાભ મળે છે તો અમયને લાભનો ભાગ છે તો અહીંયા ઉપર જોવાનું આપણે લાભનો ભાગ કેટલો છે એનો તો કે 6/10 તો તમે ગણતરી કરશો 1,00,000 × 6/10 કેલ્ક્યુલેશનમાં કરશો તમે તો આવશે 60,000 મતલબ કે અમય છે એ 60,000 રૂપિયા આપશે એ 50,000 છે એ અજયને મળશે અને 10,000 છે એ અલ્પાને ત્યાગ છે એટલા માટે એને મળશે તો એની આમનોંધ આ રીતના થશે તમે પાછળ જોઈ શકો છો 234 પેજ ઉપર અમયના મૂડી ખાતે ઉધાર 60,000 અમયને 60,000 મળશે અમય છે એ 60,000 ચૂકવશે તો અજયના મૂડી ખાતે એટલે અજય નિવૃત્ત થાય છે અને મળશે એટલે એના ખાતામાં જમા 50,000 અને અલ્પાને પણ ત્યાગના પ્રમાણમાં મળશે એટલે અલ્પાના મૂડી ખાતે 10,000 તો અહીંયા અમય આપનાર છે એટલે એના મૂડી ખાતે ઉધાર અને અજયને અલ્પાને મળશે એટલે એના મૂડી ખાતે જમા નિવૃત્ત થતો ભાગીદાર અજય તેમજ ચાલુ રહેતા ભાગીદારોમાંથી અલ્પા પણ તેના નફાના ભાગનો ત્યાગ કરતા હોવાથી ત્યાગના પ્રમાણ જેટલી પાઘડી મળશે અને અમયને લાભ થતો હોવાથી લાભના પ્રમાણ જેટલી પાઘડી આપશે તો આ આમનોંધ છે એ પ્રમાણે આપણે ખતવણી છે એ જોવી પડે તો આ પ્રમાણે આપણે ખતવણી છે એ જોઈએ અમયના મૂડી ખાતે ઉધાર ભાગીદારોના મૂડી ખાતામાં સૌથી પહેલી વિગત આપણે લખવાની બાકી આગળ લાવ્યા પહેલી વિગત એ પાકા સરવૈયામાંથી જોઈને લખવાનું રકમના પાકા સરવૈયામાં આપેલું છે અજય 60,000 અલ્પા 50,000 ને અમય 80,000 તો પહેલી વિગત આપણે એ મૂકવાની 60,000 50,000 અને 80,000 હવે જે હમણાં પાઘડીની વિગતની આપણે આમ નોંધ કરી કે આપણે એની ખતવણી કરશું અમયના મૂડી ખાતામાં ઉધાર બાજુ અહીંયા ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ આ અમયના મૂડી ખાતામાં ઉધાર બાજુ આવશે અને ક્રોસ વિગતમાં અજયના મૂડી ખાતે પાઘડી 50,000 અને અલ્પાના મૂડી ખાતે પાઘડી 60,000 હવે અમય અને અલ્પા અમય અજય અને અલ્પાના મૂડી ખાતે જમા અજય અને અલ્પા એના મૂડી ખાતામાં જમા બાજુ ક્રોસ વિગતમાં અમયના મૂડી ખાતે અને અજયના ખાનામાં 50,000 અને અલ્પાને 10,000 મતલબ કે અજયને 50,000 મળશે અને અલ્પાને 10,000 મળશે તો આ આમનોંધની ખતવણી મેં તમને સમજાવી લાભનું પ્રમાણ ગોતી હવે એના પછી એક વિગત આપણે લેતા જઈએ તો આગળ આપણે જોઈએ તો રોકાણ વધઘટ ભંડોળ હવે જૂનું જે નિવૃત્તિનું પાકું સર્વે નિવૃત્તિ પહેલાંનું છે એમાંથી બધી વિગત લેતા જઈએ તો અહીંયા રોકાણ વધઘટ ભંડોળ છે એ છે 20,000 હવે એને લગતો કોઈ હવાલો હોય તો જોઈએ રોકાણોની બજાર કિંમત 45,000 છે જે ચોપડે લાવવી અને રોકાણો છે મિલકત લેણામાં આપેલા છે 60,000 રોકાણો 60,000ના છે હવે એમ કહે છે કે એની બજાર કિંમત 45,000 છે એ ચોપડે લાવવાની છે એટલે પહેલાં કિંમત 60,000 હતી હવે 45,000 થઈ છે એની સામે વધઘટ ભંડોળ છે 20,000 તો હવે એની સમજૂતી આપણે જોઈએ રોકાણોની બજાર કિંમતમાં 15,000 રૂપિયા ઘટાડો થયો છે કારણ કે જૂની કિંમત પાકા સરવૈયામાં 60,000 આપેલી છે નવી હવાલામાં કિંમત 45,000 છે બંનેનો તમે બાદબાકી કરશો એટલે આવશે 15,000 ઘટાડો થયો છે તો તેની સામે રોકાણ વધઘટ ભંડોળ 20,000 છે તો 15,000 ઘટાડો થયો છે એની સામે અનામત કેટલું રહેતું હતું તો કે 20,000
તો 20,000 સામે 15,000 તમે માંડી વાળો એટલે 5,000 રૂપિયા વધશે. હવે 5,000 રૂપિયા જે વધારો છે એ દરેક ભાગીદારને મળશે, એ નિવૃત્ત થતા હોય એને પણ મળશે. તો એની આમનંદ શું થાય? તો રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર 20,000, તે રોકાણો ખાતે 15,000, તે અજય ખાતે 2,500, 1,500 ને 1,000. આ ત્રણેય છે એ જૂના પ્રમાણમાં એટલે કે 5:3:2 પ્રમાણમાં 5,000 રૂપિયા જે ભંડોળ વધારો છે એ ડિવાઈડ કરેલ છે. તો 5,000 ને 5:3:2 પ્રમાણમાં ડિવાઈડ કરતા 5,000 ગુણ્યા 5/10 એટલે અજયના ભાગે આવે છે 2,500. તો આ રીતના કરતા છે એ 5:3:2 પ્રમાણમાં ડિવાઈડ કરીએ એટલે આ રીતે આમ નોંધ થાય. કારણ કે જેટલો રોકાણમાં ઘટાડો થયો છે સામે જેટલું ભંડોળ એટલે કે અનામત છે માંડી વાળવાનું વધતા રૂપિયા ભાગીદારોને આપવાના. તો હવે આની આપણે આમ નોંધ છે એની ખતવણી આપણે કરીએ. તો ભાગીદારોના મૂડી ખાતે જમા નોંધ આપીએ. તો ભાગીદારોના મૂડી ખાતે લખવાનું રોકાણ વધઘટ ભંડોળ ખાતે અજયના ભાગમાં 2,500, અલ્પાના ભાગમાં 1,500 અને અમયના ભાગમાં 1,000 રૂપિયા. એટલે રોકાણ વધઘટ ભંડોળ ખાતે આપણે એની નોંધ કરી દીધી છે. અને બીજી એન્ટ્રી થશે મિલકત લેણામાં નવી કિંમતે. તો નવી કિંમતે રોકાણો લખવાના છે 45,000 મિલકત લેણા બાજુ હવાલાની કિંમતે. તો ત્યાર પછી આપણે જોઈએ કામદાર વળતર અનામત. કામદાર વળતર અનામત 30,000 છે જૂના પાકા સરવૈયામાં. અને કામદાર વળતરનો દાવો 20,000 સ્વીકારાયો છે. કામદાર વળતર અનામત 30,000 છે અને એની સામે ચૂકવવાના 20,000 છે. તો આની સમજૂતી પણ આપણે જોઈએ. કામદાર વળતર અનામત 30,000 છે એની સામે વળતરનો દાવો 20,000 છે. એટલે કે 30,000 અનામત છે, 20,000 ચૂકવવું છે પેઢીનું કામદારોને. તો 20,000 ચૂકવી દઈએ તો બાકી વધશે 10,000. એ 10,000 છે એ જૂના નફા નુકસાનના પ્રમાણમાં એટલે કે 5:3:2 પ્રમાણમાં જ વહેંચશું. તો 5:3:2 પ્રમાણમાં વહેંચતા આમ નોંધ આ રીતે થશે. કામદાર વળતર અનામત ખાતે ઉધાર ટોટલ 30, તે કામદાર વળતરનું દાવાનું ચૂકવણું છે એટલે દેવું જમા એટલે 20,000 અને બાકીના 10,000 જે છે એ ત્રણેયના ખાતે આ રીતે આવશે કે અજયના ખાતે 5,000, અલ્પાના ખાતે 3,000 અને અમયના ખાતે 2,000. એટલે ટોટલ 10,000 રૂપિયા છે એ 5:3:2 પ્રમાણમાં ડિવાઈડ કરેલા છે. એટલે જેટલું ઉધાર એટલું જ જમા. ઉધાર 30,000 તો જમા પણ 30,000 જ થયા. તો હવે આ આમનોની આપણે ખતવણી જોઈશું. તો આ આમનોની ખતવણી જોઈએ તો અહીંયા ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ કામદાર અકસ્માત વળતર ખાતે અજયના ખાનામાં 5,000, અલ્પાના ખાનામાં 3,000 અને અમયના ખાનામાં 2,000. કામદાર વળતર દાવાની જોગવાઈ આપણું દેવું છે એટલે એક એન્ટ્રી મૂડી દેવા બાજુ આવશે હવાલા પ્રમાણે. તો હવાલામાં એમ કીધું છે કે 20,000 દાવો સ્વીકારો એટલે કામદાર વળતર દાવાની જોગવાઈ એટલે એક એન્ટ્રી આવશે મૂડી દેવા બાજુ. તો એના પછી હવે આગળ આપણે જોઈએ. જૂની પાઘડી. જૂની પાઘડી છે એ દરેક ભાગીદારોને નિયમ પ્રમાણે જૂના પ્રમાણમાં આપવાની, નિવૃત્ત થતાને પણ આપવાની. તો જૂની પાઘડી છે 50,000 અને નફા નુકસાનનું જૂનું પ્રમાણ છે 5:3:2. તો પાઘડી 50,000 છે ગુણ્યા 5/10 એટલે અજયના ભાગમાં આવે છે 25,000. તો સેમ આ જ રીતના બાકીના ભાગીદારોને પણ એ પ્રમાણમાં મળશે. તો ભાગીદારોને આ પાઘડીની આમનોંધ કઈ રીતે થાય? તો કે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. તો ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ ક્રોસ વિગતમાં પાઘડી ખાતે અજયના ખાનામાં 25,000, અલ્પાના ખાનામાં 15,000 અને અમયના ખાનામાં 10,000. તો એના પછી આપણે જોઈએ તો નફા નુકસાન ખાતું.
નફા નુકસાન ખાતું પણ 30,000 છે, 5:3:2 ના પ્રમાણમાં ડિવાઈડ કરશું, ખોટ છે. ઉધાર બાજુ આપણે એન્ટ્રી આપશું, ભાગીદારોને મળશે, મળતી વિગત હોય, નફો હોય તો જમા બાજુ હોય, અહીંયા ઉધાર બાજુ આવશે. તો 30,000 છે એ 5:3:2 ના પ્રમાણમાં ડિવાઈડ કરીએ તો 30,000 × 5/10 તો અજયના ભાગમાં આવે છે 15,000. નફા નુકસાન ખાતું 15,000, અલ્પાને 9,000 અને અમયને એ જ રીતના 6,000. તો જૂના પાકા સરવૈયાની અંદર જે વસ્તુ દરેક ભાગીદારને અપાતી હતી એ આપણે આપી દીધી છે. હવે પછી એક એક હવાલો લેતા જઈએ અને એની એન્ટ્રી આપણે કરતા જઈએ. પહેલાં બે હવાલાની નોંધ થઈ ગઈ છે. નંબર 3, દેવાદારો ઉપર 2,000 ઘાલખાદ માંડી વાળવી અને 5% ઘાલખાદ અનામત રાખવી. તો દેવાદારો ટોટલ છે કેટલા, તો કે 70,000. તો સૌ પ્રથમ મિલકત લેણા બાજુ અંદરની કોલમમાં આપણે દેવાદારો 70,000 લખશું, પણ નવા હવાલા મુજબ આપણને ગાલખાત 2,000 માંડી વાળવાની કીધી છે તો 2,000 માંડી વાળશું. 2,000 માઇનસ કરતા આવશે 68,000. 68,000ના આપણે 5% કરશું ગાલખાદ અનામત. 68,000 × 5/100 એટલે આવશે 3,400 રૂપિયા. 3,400 રૂપિયા 68,000માંથી માઇનસ કરશો એટલે બહારની કોલમમાં આવશે 64,600. તો આ મિલકત લેણા બાજુની એન્ટ્રી આપણે પૂરી કરી. હવે ગાલખાદ અનામત જૂની કાંઈ આપેલી હોય તો જોવાનું જૂના પાકા સરવૈયામાં. જૂના પાકા સરવૈયામાં ગાલખાદ અનામત 6,000 આપેલી છે અને હવાલામાં આપણને એમ કીધું છે કે 2,000 માંડી વાળો, તો એનો મતલબ કે 4,000નો વધારો છે. તો એ આપણે એની એક એન્ટ્રી છે એ આપવી પડશે. તો અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતે જમા બાજુ એન્ટ્રી આપીએ તો ગાલખાદ અનામત 6,000ની હતી અહીંયા, અને ગાલખાદ છે એ 2,000ની હવાલામાં આપણને કીધી હતી. તો 70,000 ઉપર 2,000 ગાલખાદ માંડી વાળી અને ગાલખાદ અનામત 3,400 માંડી વાળવાની હતી. તો એનું સોલ્યુશન આપણે કરીએ. પહેલાં 6,000નું કીધું હતું, હવે 3,400નું કીધું છે. તો જે વધારો છે એ પુનઃમૂલ્યાંકન જમા કરશું, કારણ કે પેઢી માટે સારી બાબત છે. તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ 6,000 માઇનસ ગાલખાદ 2,000 અને નવી ગાલખાદ અનામત 3,400 એટલે 2,000 અને 3,400 એટલે 5,400 છે. 6,000માંથી માઇનસ કરતાં 600 રૂપિયાનો જે વધારો છે એ પેઢી માટે સારી બાબત છે, નફો છે, એટલે જમા કરશું આપણે પુનઃમૂલ્યાંકન જમા. ટૂંકમાં પહેલાં 6,000 ગાલખાદ અનામત હતી, હવે આપણને એમ કીધું છે કે 2,000 ગાલખાદ અને 3,400 અનામત, એટલે 5,400 રૂપિયા છે એ ગાલખાદને ગાલખાદ અનામતના રાખવાના કીધા, તો બાકીના 600નો વધારો છે એ જમા કરીશું. ત્યાર પછી આપણે આગળ જોઈએ અન્ય કાયમી મિલકત ઉપર 20% વધારો. અન્ય કાયમી મિલકતો જે છે 1,00,000, એના 20% વધારો કરવાનો છે. તો 1,00,000ના 20% એટલે 20,000 થાય, વધારો છે એટલે પુનઃમૂલ્યાંકન છે જમા થાય. તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ કાયમી મિલકત ખાતે અને 20,000 રૂપિયા. ત્યાર પછી મિલકત લેણા બાજુ કાયમી મિલકતો નવી કિંમતે એટલે 1,00,000 તો હતી જ, હવે 20,000 પ્લસ કરવાના એટલે બહારની કોલમમાં 1,20,000 થશે. હવે પછી આગળ જોઈએ ચોપડે દર્શાવે સ્ટોકની કિંમત તેની પડતર કિંમત કરતાં 600 વધારે આંકવામાં આવેલ હતી, હવે પડતર કિંમત એ નોંધવાના. તો મિલકત લેણામાં સ્ટોક જોઈએ તો સ્ટોકની કિંમત છે 20,000. તો નવા પાકા સરવૈયામાં 600 ઓછી કિંમતે હવે દર્શાવીશું. તો નવા પાકા સરવૈયામાં તમે જોઈ શકો છો કે સ્ટોક 19,400થી બતાવ્યા, 20,000માંથી 600 માઇનસ કરીને, અને એ જે 600 છે એ નુકસાન છે, એટલે કે અહીંયા હું પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ બતાવી છું. સ્ટોક ખાતે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 600 રૂપિયા. પછી છે પેઢીની પાકડીનું મૂલ્ય ધ્યાનમાં લઈ લીધું છે. અજયને 10,000 રોકડા ચૂકવવા, તો મૂડી દે આપણે ભાગીદારોના મૂડી ખાતામાં રોકડ ખાતે અને અજયને 10,000 ચૂકવવાના, એટલે આમ નોંધ શું થાય, તો કે અજયના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો અજયના મૂડી ખાતામાં ઉધાર બાજુ ક્રોસ વિગતમાં રોકડ ખાતે. અને અહીંયા રોકડ છે પાકા સરવૈયામાં, જૂના પાકા સરવૈયામાં આપેલી છે 16,000. તો મિલકત લેણામાં બીજી એન્ટ્રી આપીશું. રોકડ 16,000 તો છે જ,
પણ એમાંથી 10,000 અજયને રોકડા ચૂકવી દીધા, તો હવે કેટલા બાકી રહ્યા મિલકત લેણામાં? તો કે 6,000. જૂની રોકડ 16,000 હતી, એમાંથી 10,000 અજયને ચૂકવી દીધા, હવે કેટલા વધ્યા હાથ ઉપર? તો કે 6,000. તો બીજી એન્ટ્રી રોકડની અહીંયા થશે. ત્યાર પછી અલ્પા અને અમયનું નવું નફા નુકસાન ધ્યાનમાં લઈ લીધું છે. હવે તમામ પ્રકારની એન્ટ્રી અપાઈ ગઈ છે, તો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીશું. તો તમે જોઈ શકો છો અહીંયા કે અહીંયા જમા બાજુ જે છે એ રકમ છે 20,600 અને અહીંયા ફક્ત 600 છે. તો 20,600 ટોટલ જમા બાજુ વધારે છે એ ત્યાં મૂકી, ઉધાર બાજુ 20,600 મૂકવાના, એમાંથી 600 માઇનસ કરીએ એટલે આવશે 20,000. તો 20,000 રૂપિયા છે એ પુનઃ મૂલ્યાંકન ખાતે નફો આવશે, અને નફો છે એ 5:3:2 પ્રમાણમાં દરેક ભાગીદારને મળશે. તો 20,000 રૂપિયા ગુણ્યા 5/10 એટલે આવશે 10,000. અજયને 10,000, અલ્પાને 6,000 અને અમયને 4,000 આ રીતના. તો પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો મળી જાય એટલે આ નફો ભાગીદારોને મળે છે. મળે છે એટલે એના મૂડી ખાતાની જમા બાજુ નોંધ કરવાની થશે. તો એના મૂડી ખાતામાં જમા બાજુ નોંધ કરી પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો અજયનો 10,000, અલ્પાનો 6,000 અને અમયનો 4,000. હવે પછી આપણે મૂડી ખાતા ક્લોઝ કરવાના છે. તો મૂડી ખાતા ક્લોઝ કરવા માટે પહેલાં અજયનું ખાતું ક્લોઝ કરીશું. અજય નિવૃત્ત થાય છે. અજયનો જમા બાજુનો ટોટલ આવે છે 1,27,500 અને ઉધાર બાજુનો ટોટલ છે 25,000, 15,000 અને 10,000 એને રોકડા આપવાના છે. એટલે આટલું છે 25,000 અને 15,000, એટલે 25, 30, 40,000 અને 50,000. 1,27,500માંથી 50,000 માઇનસ કરતા આવે છે 77,500 આવશે. તો 77,500 છે એ અજયની લોન ખાતે લઈ જવાના છે, કારણ કે હવે નિવૃત્ત થાય છે. તો પહેલાં અજયનું ખાતું ક્લોઝ કર્યું, પછી હવે તમને ખાતું ક્લોઝ કરતાં આવડે છે એ જ રીતના અલ્પાનું ખાતું ક્લોઝ કરીએ. તો જમા બાજુનો ટોટલ થાય છે 70,500, એ ઉધાર બાજુ મૂકીશું, એમાંથી ઉપલી રકમ બધી બાદ કરીશું એટલે બાકી આગળ લઈ ગયા મૂડી જે છે એ આવશે 46,500. અને અમયનું ખાતું ક્લોઝ કરતાં જમા બાજુનો ટોટલ છે 87,000, ઉધાર બાજુ 87,000 મૂકી અને ઉપરનો ટોટલ માઇનસ કરશું બધું તો આવશે બાકી 11,000. એટલા માટે હવે આ બધી જ વિગતની નોંધ કરશું તો રોકડા છે અજયને 10,000 આપી દેવાના, એની એન્ટ્રી મિલકત લેણા થઈ ગઈ છે. તો હવે મૂડી ખાતા તરીકે લખશું. અલ્પાનું છે મૂડી 46,500, અમયની છે 11,000, બંનેનો ટોટલ 57,500 અને અજયની લોન કેટલી? તો કે 77,500. એ પણ પેઢીનું દેવું છે એટલે મૂડી દેવા બાજુ એની નોંધ થશે. તો આ રીતે મૂડી ખાતા છે હવે ક્લોઝ થઈ ગયા છે. મૂડી ખાતા ક્લોઝ થઈ ગયા પછી જૂના પાકાશ્રયમાંથી કોઈ વિગત રહી ગઈ હોય તો એની આપણે નોંધ કરીશું. તો મૂડી દેવા સાઈડ જોઈએ તો લેણદારોને પ્રોવિડન્ટ ફંડ લખવાના બાકી છે. તો લેણદારો 40,000 લખીશું આપણે, પ્રોવિડન્ટ ફંડ 60,000 અને ત્યાર પછી મિલકત લેણા બાજુ આપણે જોઈએ તો અન્ય કાયમી મિલકતોની નોંધ થઈ ગઈ છે, રોકાણોની નોંધ થઈ ગઈ છે, દેવાદારોની નોંધ થઈ ગઈ છે. સ્ટોક છે એ 20,000, તો એ પણ 600 કિંમત માઇનસ બાદ 19,400 એ કરેલ છે. પછી રોકડની નોંધ પણ 6,000થી કરેલ છે. તો આ રીતના તમામ વસ્તુની એન્ટ્રી થઈ ગઈ છે. હવે લાસ્ટમાં આપણે પાકું સરવૈયું છે એ બંધ કરીશું, એટલે બંને સાઈડ છે એ ટોટલ સરખો આવી જવો જોઈએ, તો પાકું સરવૈયું છે એ બરાબર મળી ગયું કહેવાય. તો અહીંયા એક વિગત નવીન હતી, એક વિગત એક અલગ આપેલી છે આગલા દાખલા કરતાં, કે અજયને 10,000 રોકડમાં ચૂકવવાના, બાકીના લોન સ્વરૂપે લઈ જવા. એટલે એને જે રોકડા ચૂકવવાના છે એ મિલકત લેણામાં જે રોકડ છે એમાંથી માઇનસ થશે, અને એને જે લોન સ્વરૂપે આપવાના છે એ જે રકમ આવશે એ મૂડી દેવા સાઈડ એની નોંધ થશે, અને બાકીના ચાલુ રહેતા ભાગીદારોની મૂડી તરીકે નોંધ રાખવાની છે.
તો આ એક મુદ્દો આપણે અલગ આવ્યો એને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ 14 છે એ પૂર્ણ કર્યું. તો આ રીતના તમે દાખલાઓની પ્રેક્ટિસ કરજો જેથી કરીને તમને બરાબર આવડી જાય. હજી કોઈ વિદ્યાર્થીઓએ આમ નોંધ બરાબર પાકી ન કરી હોય તો બરાબર પાકી કરજો, જેથી કરીને તમને પરીક્ષાની અંદર છે એ ફોર્મેટની અંદર બરાબર એન્ટ્રી છે એ આવડી જાય. તો દાખલાની અંદર ઘણી વખત આમ નોંધ અને દરેક ફોર્મેટ પણ પૂછે અને સીધા ફોર્મેટ પણ પૂછી શકે કે ભાઈ પુનઃમૂલ્યાંકન ખાતું, નિવૃત્તિ બાદનું પાકું સરવૈયો અને ભાગીદારોના મૂડી ખાતા બનાવો, અથવા તો આમ નોંધ પણ પૂછે કે આમ નોંધ પણ લખો તેમજ જરૂરી ખાતા તૈયાર કરો. તો જરૂરી ખાતાની અંદર આ ત્રણ તો આપણે આવશે જ. તો આ રીતના તમારે દાખલાઓની પ્રેક્ટિસ કરવાની